સમાચાર છોટા ઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે નર્મદા વિભાગની ફરી વખત બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન કાવેઠા ગામમાં કેનાલમાં ભંગાણ પડ્યું અને તેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા સમારકામ બાદ કેનાલના સમારકામ બાદ પાણી છોડવામાં આવ્યું અને તરત જ ભંગાણ પડતા જ આ રીતે પાણી જે છે તે પ્રસરી ગયો

અને આગળ અમને વરસાદ પડ્યો તો એટલે અમને અમારે પાણીની જરૂરિયાત નથી એટલે અમને રિપેરિંગ કર્યાલયુ ગવર્મેન્ટે રિપેરિંગ કર્યાલયું પણ તે ખાલી રિપેરિંગ બી કેવું છે કે સિમેન્ટ વાપર્યો ના વાપર્યો કકરેટ વાપરી ના વાપરી અને હાથથી તમારા હાથથી તૂટી જાય એવું એવું કોંક્રેટ કામ કરેલું હતું અને એનાથી અત્યારે અમારું ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે વિપુલભાઈ કેટલા ખેતરોમાં આ રીતે પાણી ફેલાયું છે પાણી બંધ કરાવીને અમે બચાવી બે ખેતરમાં પાણી ગયા છે વિપુલભાઈ શું અધિકારીઓ માને છે કે ભ્રષ્ટાચાર આ રીતે થઈ રહ્યો છે જે યોગ્ય ગુણવત્તાવાળો વાળો ઉપયોગ નથી કરાતો કેનાલના સમારકામમાં મેડમ અત્યારે અત્યારે તો મારા બતાવ્યા છે જે જે બી પોપડા ખાલી અમારી સાથે વાતચીત માટે તો સ્થાનિક વિપુલભાઈ આપ સાંભળી રહ્યા હતા તેમનું કહેવું છે કે હાથથી જ તૂટી જાય તે પ્રકારનું તો અહી બાંધકામ કરવામાં આવતું હોય છે અને એવામાં જ્યારે પાણી છોડવામાં આવે તો વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે